વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળના લેક્ચરમાં યુનિટ 3 છે તે સમજીને પૂર્ણ કર્યું અને યુનિટ 2 અને 3 છે તે તમારે એક્ઝામમાં જે સ્કૂલેથી અહીંયા લેવામાં આવે છે મંથલી એક્ઝામ તેમાં 2 અને 3 ચેપ્ટર છે તો તમે મહેરબાની કરીને રીડ કરજો. ત્યારબાદ હવે આપણે યુનિટ 4 છે તેની શરૂઆત સ્વદેપોથી પૂર્વાની કરવાની છે. તો એમાં છે યુનિટ 4 વિલ યુ વેક અપ, એટલે કે શું તમે જાગી ગયા. તો એમાં છે ક્વેશ્ચન નંબર 1 અને એક્ટિવિટી 1 શું કીધેલું છે, રીડ ધી પોએમ ફ્રોમ ધી ટેક્સ્ટ બુક એન્ડ કમ્પ્લીટ ધી લાઇન્સ, એટલે કે તમારે જે ચોપડી છે ઇંગ્લિશની તેમાંથી તમારે જો પોએમની શરૂઆત ક્યાંથી કરેલી છે અને પૂર્ણ ક્યાં થાય છે તે જોઈને આ જે કાવ્ય પંક્તિ છે તેને પૂર્ણ કરવાની છે. તો જો શરૂઆત ક્યાંથી થાય છે, વોટ વિલથી, અને આવી રીતે પૂરીશું. વોટ વિલ યુ હેવ અ બોલ ઓર અ કેક, અ કેક ઇઝ સો નાઇસ, યસ ધેટ્સ વોઝ આઈ વિલ ટેક. વોટ વિલ યુ હેવ અ કેક ઓર અ કેટ, અ કેટ ઇઝ અ સોફ્ટ, આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. તો આવી રીતે તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 2, ફાઇન્ડ આઉટ ધી રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધી પોએમ, એટલે કે સરખા ઉચ્ચાર જે થતા હોય, સરખા પ્રાસ થતા હોય તેવા શબ્દ તમારે પોએમમાંથી શોધવાના છે અને અહીંયા લખવાના છે. જો એમાં પહેલું છે કેક, તો કેક અને તેની સામે શું લખેલું છે, ટેક, તો તે બંનેના ઉચ્ચાર કેવા થાય છે, સેમ, એટલે કે પ્રાસ સરખો આવે છે, ટેક અને કેક. તો આવા શબ્દ તમારે પોએમ છે તેમાંથી શોધીને અહીંયા લખવાના છે. બીજું છે રોઝ, તો રોઝની પ્રાસવાળો શબ્દ સામે એવો આવશે કે સપોઝ, રોઝ સપોઝ, પાછળ SESE, એટલે એવી રીતે પ્રાસવાળા શબ્દ લખવાના છે. ત્યારબાદ ત્રીજું છે બુક, તો લુક, અને ચોથું છે કેટ, તો ધેટ. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 3, શું કીધેલું છે ક્વેશ્ચન નંબર 3માં જોઈએ આપણે. આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન બેઝ ઓન ધ પોએમ ચૂઝિંગ, એટલે કે જે યુનિટ 4માં તમારે શરૂઆતમાં જે ચૂઝિંગ નામની પોએમ છે તેના આધારે તમારે આ જે નીચે સવાલ આપેલા છે તેના જવાબ આપવાના છે. તેમાં પહેલું છે વોટ ઇઝ અ નાઇસ, એટલે પોએમમાં આપણે જોવાનું છે કે કવિતામાં નાઇસ કોને કહેવામાં આવ્યું છે. વોટ એટલે કે શું અને નાઇસ એટલે કે સારું. તો પોએમમાં જોઈએ તો નાઇસ કોને કીધું છે, તો કે કેકને. તો જવાબ આપણે આવી રીતે લખવાનો, અ કેક ઇઝ અ નાઇસ, કેક સારી છે. ત્યારબાદ બીજું છે વોટ ઇઝ અ સોફ્ટ, એટલે કે સુવાળું શું છે, સોફ્ટ એટલે કે સુવાળું, અને વોટ એટલે કે શું, તો કે સુવાળું શું છે. તો પોએમમાં કોને સુવાળું કીધું હતું, તો કે કેટને. તે તમારે અહીંયા ચોપડીમાં જોતું જવાનું છે જોડે જોડે, તો કે કેટને અહીંયા સુવાળું કીધું છે. તો જવાબમાં શું આવશે, અ કેટ ઇઝ અ સોફ્ટ, એટલે કે બિલાડી છે તે સુવાળી છે. ત્યારબાદ ત્રીજું છે વોટ ઇઝ અ સ્વીટ, એટલે કે ગળ્યું શું છે, તો કે શું કીધું છે પોએમના આધારે જોઈએ, તો ગળું શું હતું, એટલે કે સ્વીટ એટલે કે સારું શું હતું, તો કે રોઝ. તો જવાબમાં શું આવશે, અ રોઝ ઇઝ અ સ્વીટ. ત્યારબાદ ચોથું છે વોટ ઇઝ અ ફૂલ ઓફ અ પિક્ચર, એટલે કે એવી કઈ વસ્તુ છે કે જે ચિત્રોથી ભરેલી છે, ફૂલ એટલે કે પૂરેપૂરી, અને પિક્ચર્સ એટલે કે ચિત્ર, એટલે કે પૂરેપૂરી ચિત્રથી ભરેલી છે એવી કઈ વસ્તુ છે પોએમના આધારે, તો કે બુક. તો શું આવશે જવાબમાં, અ બુક ઇઝ અ ફૂલ ઓફ અ પિક્ચર, એટલે કે ચોપડી છે તે ચિત્રથી ભરેલી છે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 4, શું કીધું છે, ગીવ આન્સર ઇન એ ટીક ફોર અ પ્રોપર ઓપ્શન ઇન બી, એમાં જવાબ લખો અને બીમાં યોગ્ય વિકલ્પ પર સાચું કરો. તો અહીંયા તમારે તમારા આધારે જવાબ લખવાના છે. જો એમાં પહેલું છે વોટ વિલ યુ ડ્રિંક, એટલે કે તમે શું પીશો, અને કાઉન્સમાં આપેલું છે ઇટ ઇઝ અ હોટ, એટલે કે તે ગરમ છે, ઇટ હેઝ અ એનર્જી, એટલે કે તે એનર્જીવાળું છે, અને ત્રીજું છે ઇટ ઇઝ અ ટેસ્ટી, એટલે કે તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. તો જવાબમાં તમારે તમને જે વસ્તુ ભાવતી હોય એ તમારે લખવાની છે, તમને જે વસ્તુ પીવી ગમતી હોય તે, તો કે ટી, અહીંયા ઉદાહરણમાં આપેલું છે ટી એટલે કે ચા, તો ચા કેવી હોય, તો કે ગરમ હોય, તો ઇટ ઇઝ અ હોટમાં ટીક કરવાનું. ત્યારબાદ બીજું છે વોટ વિલ યુ ઈટ, એટલે કે તમે શું ખાશો, વિલ શું દર્શાવે છે ભવિષ્ય, અને ઈટ એટલે કે ખાવું, તમે શું ખાશો અહીંયા પૂછવામાં આવ્યું છે, અને કાઉન્સમાં આપેલું છે ઇટ ઇઝ અ ટેસ્ટી, ઇટ ઇઝ અ સ્પાઇસી, ઇટ ઇઝ અ સ્વીટ એન્ડ અ સોર, એટલે કે તે સ્વાદિષ્ટ છે, તે તીખું છે, ઇટ ઇઝ અ સ્વીટ એન્ડ સોર, એટલે કે તે ગળું અને ખારું છે. તો શું આવશે, ઇટ ઇઝ અ સ્પાઇસી, એટલે કે તે તીખું છે. આપણને જે વસ્તુ ભાવતી હોય તે લખવાની, અને તે કેવી છે તે કાઉન્સમાં ટીક કરવાની, તો કે પાણીપુરી.
ત્યારબાદ ત્રીજું છે વોટ વિલ યુ સ્મેલ, એટલે કે તમે શેની સુગંધી લેશો. કાઉન્સમાં આપેલું છે ઇટ ઇઝ અ નાઇસ, ઇટ ઇઝ અ બ્યુટિફુલ, ઓબ્લિક ઇટ ઇઝ અ સ્વીટ, એટલે કે તે સારી વસ્તુની, કોઈ સુંદર વસ્તુની કે કોઈ સારી વસ્તુની. તો શું આવશે? રોઝ. રોઝ એટલે કે જે ગુલાબનું ફૂલ આવે છે તેની સુગંધી આપણે લેશું, અને તે કેવું છે? સ્વીટ. તો શું આવશે? જે નાઇસ છે તેના ઉપર ખરું કરશું, કેમકે સ્વીટ અને નાઇસ આમ તો જોઈએ તો બંને સરખું જ થાય, પણ આપણે નાઇસ એટલે નાઇસમાં ટીક કરશું. ત્યારબાદ ચોથું છે વેર વિલ યુ ગો, એટલે કે તમે ક્યાં જશો. શું કીધેલું છે? તમે ક્યાં જશો. તો કાઉન્સમાં આપેલું છે ટુ અ હિલ, એટલે કે હિલવાળા વિસ્તારમાં, એટલે કે પહાડી વિસ્તારમાં. ટુ અ રિવર, રિવર સાઈડ એટલે કે નદી હોય છે ત્યાં. ટુ અ સીએસઓર એટલે કે દરિયો હોય છે ત્યાં. તો આપણે જ્યાં જવું આપણે ગમતું હોય તે ટીક કરવાનું અને તેનું નામ લખવાનું, તો કે ટુ અ હિલ એટલે કે પહાડી વિસ્તારમાં. તો કોઈ પણ પહાડી વિસ્તારનું નામ લખવાનું. તો મેં લખ્યું છે લોનાવલા. લોનાવલા આવેલું છે મુંબઈ પાસે. ત્યારબાદ પાંચમું છે વેન વિલ યુ સ્લીપ, એટલે કે તમે ક્યારે સુવો છો. લેટ એટ અ નાઇટ, ઇન આફ્ટરનૂન અને અર્લી એટ અ નાઇટ, એટલે કે મોડી રાતે, ઇન આફ્ટરનૂન એટલે કે બપોરના સમયમાં, અને અર્લી એટ અ નાઇટ એટલે કે વહેલી સવારે. તો સોરી, વહેલી સાંજે, એટલે વહેલી સાંજે એટલે કે જે સાંજ પડે ત્યારે શરૂઆતના કલાક જ અહીંયા કીધા છે, અને ઇન આફ્ટરનૂન એટલે કે બપોરે, અને લેટ એટ અ નાઇટ એટલે કે મોડી રાતે, એટલે કે 10:30. તો શું આવશે? લેટ એટ અ નાઇટ, અને ખાલી જગ્યામાં લખવાનું છે નાઇટ. છઠ્ઠું છે વોટ વિલ યુ વિયર, એટલે કે તમે શું પહેરશો. કાઉન્સમાં આપેલું છે ઇટ ઇઝ અ પિંક, એટલે કે ગુલાબી કલરનું. આઈ ફીલ કમ્ફર્ટેબલ ઇન ઇટ, એટલે કે મને જેમાં સારું લાગશે તેમાં. અને ઇટ લુક્સ ઇન નાઇસ ઓનમી, એટલે કે જે કપડું મારા ઉપર સારું લાગશે તે. તો આપણે સેમાટિક કરવાનું છે આઈ ફીલ કમ્ફર્ટેબલ ઇન ઇટ, એટલે અને જે ખાલી જગ્યા છે તેમાં શું લખવાનું? પેન ટી શર્ટ, એટલે કે જે વ્યક્તિ જે કપડામાં કમ્ફર્ટેબલ લાગતું હોય તે કપડાનું નામ અહીંયા લખવાનું છે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 5. શું કીધેલું છે? સી ધ પિક્ચર એન્ડ ગીવ ધી આન્સર, ચિત્ર જુઓ અને જવાબ આપો. જે નીચે તમને ચિત્ર આપેલું છે અને સવાલ પૂછેલા છે તે સવાલના જવાબ તમારે ચિત્રના આધારે આપવાના છે. તો એમાં પહેલું છે વોટ ઇઝ ધીઝ, એટલે કે આ શું છે, અને નીચે પૂછેલું છે ધીઝ ઇઝ અ ખાલી જગ્યા, એટલે આ શેનું ચિત્ર છે? મેંગોનું. તો ખાલી જગ્યામાં લખવાનું મેંગો, અને તે કેવું છે તે નીચે પૂછ્યું છે ઇટ ઇઝ અ ખાલી જગ્યા. તો કાઉન્સમાં આપેલું છે બિટર એટલે કે તુરું, અને સ્વીટ એટલે કે ગળું. તો શું આવશે? સ્વીટ. બીજું છે વોટ ઇઝ ધીઝ, એટલે કે આ શું છે, તો શું આવશે? ધીઝ ઇઝ અ રોઝ, એટલે આ શેનું ચિત્ર છે? તો કે રોઝનું. અને નીચે ખાલી જગ્યા આપેલી છે ઇટ ઇઝ અ ખાલી જગ્યા, તે લાલ કલરનું છે કે યલો એટલે કે પીળા કલરનું છે? તો કે લાલ કલરનું છે. તો ખાલી જગ્યામાં શું આવશે? રેડ. ત્યારબાદ ત્રીજું છે વોટ ઇઝ ધીઝ, આ શું છે, તો શેનું ચિત્ર દેખાય છે તમને? હની એટલે કે મધમાખીનું. તો શું આવશે? સોરી, હની એટલે કે મધનું. તો જવાબમાં આવશે ધીઝ ઇઝ અ હની. કાઉન્સમાં તમને આપેલું છે હની ઓબ્લિક વોટર, એટલે શું લખવાનું? હની. અને પછી લખેલું છે ઇટ ઇઝ અ ખાલી જગ્યા, તો તે કેવું છે? સોર એટલે કે ખારું છે, કે સ્વીટ એટલે કે ગળું છે. તો શું આવે? મધ ખારું હોય નહીં, મધ કેવું હોય? ગળું. તો ખાલી જગ્યામાં આવશે સ્વીટ. સ્વીટ એટલે કે ગળ્યું. ત્યારબાદ ચોથું છે વોટ ઇઝ ધીઝ, ધીઝ ઇઝ અ ખાલી જગ્યા. કાઉન્સમાં તમને બે ઓપ્શન આપેલા છે સનફ્લાવર અને જાસ્મિન. તો આ જે ફૂલ છે તે કયું છે? સનફ્લાવર. તો પહેલી ખાલી જગ્યા છે તેમાં આવશે ધીઝ ઇઝ અ સનફ્લાવર. અને બીજું છે ઇટ ઇઝ અ ખાલી જગ્યા, તે યલો કલરનું છે કે રેડ કલરનું છે, એટલે કે લાલ કે પીળા કલરનું છે? તો શું આવશે? યલો, એટલે કે પીળા કલરનું. તો ખાલી જગ્યામાં આવશે યલો. ત્યારબાદ પાંચમું છે વોટ ઇઝ ધીઝ, એટલે કે આ શું છે? ધીઝ ઇઝ અ ખાલી જગ્યા. કાઉન્સમાં આપેલું છે મૂન ઓબ્લિક સ્ટાર. તો મૂન છે કે સ્ટાર છે? મૂન એટલે કે ચંદ્ર છે કે તારા છે? તો ખાલી જગ્યામાં આવશે મૂન. અને ઇટ ઇઝ અ ખાલી જગ્યા રાઉન્ડ ઓબ્લિક સ્ક્વેર. તે રાઉન્ડ એટલે કે ગોળાકાર શેપમાં છે, અથવા તો સ્ક્વેર એટલે કે ચોરસ શેપમાં છે. તો શું આવશે? રાઉન્ડ શેપમાં. તો ખાલી જગ્યામાં આવશે રાઉન્ડ. ત્યારબાદ છઠ્ઠું છે, શું કીધેલું છે છઠ્ઠામાં? જીગર હેડ 500 રૂપીસ, એટલે કે જીગર છે તેની પાસે કેટલા રૂપિયા છે? 500 રૂપિયા છે. હી વેન્ટ ટુ અ સિનેમા, તે સિનેમા ઘરમાં જાય છે. સિનેમા એટલે કે પિક્ચરનો રૂમ હોય ત્યાં, અને વેન્ટ એટલે કે જવું, તે પિક્ચરના રૂમમાં જાય છે. હી વોચ
વાઘ મિલ્ખા ભાગ એટલે કે જે જીગર છે તે સિનેમા રૂમમાં જાય છે અને ત્યાં જઈને કયું મૂવી જોવે છે, ભાગ મિલ્ખા ભાગ. પછી હી પેડ 100 રૂપીઝ ફોર ધી ટિકિટ, અને તેણે 100 રૂપિયા છે જે તેની પાસે 500 હતા તેમાંથી 100 રૂપિયા તેણે ટિકિટ માટે આપી દીધા. 100 રૂપીઝ ફોર ધી ટિકિટ એટલે કે 100 રૂપિયા તેણે ટિકિટ માટે આપી દીધા. ઇન ધ ઇન્ટરવલ એટલે કે જ્યારે મૂવીમાં ઇન્ટરવલ આવે છે, બ્રેક આવે છે, હી બોટ 2 પેકેટ્સ ઓફ પોપકોર્ન. શું કીધું કે જ્યારે ઇન્ટરવલ આવે છે ત્યારે રિશેષ દરમિયાન એટલે કે બ્રેક દરમિયાન તેણે 2 પેકેટ શેના લીધા, પોપકોર્ન એટલે કે ધાણીના લીધા. હી પેડ 50 રૂપીઝ ફોર ઈચ પેકેટ એટલે કે તેણે 1 પેકેટના કેટલા રૂપિયા ચૂકવ્યા, 50 રૂપિયા. તો 2 પેકેટના કેટલા થયા, 100 રૂપિયા. તો પોપકોર્ન માટે તે કેટલા રૂપિયા ચૂકવશે, 100 રૂપિયા. અને ટિકિટ માટે કેટલા ચૂકવ્યા, 100 રૂપિયા. ત્યારબાદ છે હાઉ મેની રૂપીઝ વિલ જીગર હેવ નાવ એટલે કે હવે જીગર પાસે કેટલા રૂપિયા વધ્યા હશે એવું તમને અહીંયા પૂછેલું છે. હાઉ મેની એટલે કે કેટલા, રૂપીઝ એટલે કે પૈસા, જીગર હેવ નાવ એટલે કે જીગર પાસે અત્યારે. શું પૂછ્યું, જીગર પાસે અત્યારે કેટલા રૂપિયા હશે, તો કે 500 રૂપિયા હતા એમાં 100 રૂપિયા તેણે ટિકિટ ના આપ્યા એટલે 400 વધ્યા. 400માંથી તેણે 100 રૂપિયાની ધાણી ખરીદી તો કેટલા રૂપિયા વધ્યા, 300. તો ખાલી જગ્યામાં લખવાનું છે 300 રૂપીઝ. ત્યારબાદ સાતમું છે અ ક્લોક સ્ટ્રીક્સ વન્સ એટ 1 o'clock, ટ્વાઇસ એટ 2 o'clock, ત્રાઇસ એટ 3 o'clock એન્ડ સો ઓન. હાઉ મેની ટાઈમ્સ વિલ સ્ટ્રાઇક એટ 12 o'clock. શું પૂછેલું છે કે જે ઘડિયાળ છે તે કેટલી વાર વાગે છે, તો કે 1 વાગે ત્યારે વાગે છે, પછી બીજી વાર 2 વાગે ત્યારે વાગે, અને ત્રીજી વાર 3 વાગે ત્યારે વાગે છે. તો હાઉ મેની ટાઈમ્સ એટલે કે કેટલી વાર તે દિવસ દરમિયાન વાગતી હશે, તો કે 12 ટાઈમ. શું કીધું એટલે કે દિવસ દરમિયાન પૂછેલું છે, સાંજે નહીં, દિવસ દરમિયાન તે કેટલી વખત વાગે, 12 ટાઈમ. 12 વાગે ત્યાં સુધીમાં તે કેટલી વખત વાગશે એવું અહીંયા તમને પૂછેલું છે, તો કેટલી વાર વાગશે, 12 ટાઈમ. ત્યારબાદ આઠમું છે ઓન મલ્ટીપ્લેઇંગ એની નંબર વિથ 0 આન્સર વિલ ઓલવેઝ બી, ખાલી જગ્યા. શું પૂછેલું છે, ઓન મલ્ટીપ્લાઇંગ, મલ્ટીપ્લાઇંગ એટલે કે ગુણાકાર કરવો, એની નંબર એટલે કે કોઈ પણ નંબર સાથે, વિથ 0 એટલે કે 0નો કોઈ પણ સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું આવશે, 0. આન્સર વિલ ઓલવેઝ બી એટલે કે જવાબ તેનો હંમેશા શું આવશે, 0. ત્યારબાદ છે એક્ટિવિટી નંબર 2. શું કીધેલું છે, ક્વેશ્ચન નંબર 9, પ્લાન ટુ સેલિબ્રેટ ધી વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે એટલે કે જે વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે છે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ, તેને સેલિબ્રેટ એટલે કે તેની ઉજવણી કરવાની છે, તો તેના વિશે અહીંયા પૂછેલું છે. આન્સર ધીસ ક્વેશ્ચન એટલે કે નીચેના જે સવાલ છે તેના જવાબ આપો. પહેલું છે વેન ઇઝ ધી વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ. શું પૂછેલું છે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે ક્યારે કરીએ છીએ, તો જવાબમાં આવશે સી એટલે કે 5th June એટલે કે 5 જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. ત્યારબાદ બીજું છે વેર વિલ યુ સેલિબ્રેટ ધી વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે એટલે કે તમે જે વિશ્વ પર્યાવરણ દિવસ છે તેની ઉજવણી ક્યાં કરશો, વેર એટલે કે ક્યાં, તો શું આવશે બી ઇન ધ સ્કૂલ એટલે કે સ્કૂલમાં અમે શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરશું. ત્યારબાદ ત્રીજું છે વોટ વિલ યુ ડૂ ઓન ધ વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે તમે શું કરશો, તો કે નાના નાના છોડ અથવા તો ઝાડવા વાવશું, તો જવાબમાં શું આવશે પ્લાન્ટ ટ્રીઝ એટલે કે જે પ્લાન્ટ એટલે કે નાના છોડ છે, ટ્રીઝ છે, તેને વાવશું, તો જવાબમાં આવશે એ. ત્યારબાદ ચોથું છે વિચ કોમ્પિટિશન વિલ યુ અરેન્જ ઓન ધી વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે એટલે કે એવી કઈ સ્પર્ધા છે, વિચ એટલે કે કઈ સ્પર્ધા, વિચ એટલે કઈ અને કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા, વિચ કોમ્પિટિશન એટલે કે કઈ સ્પર્ધાનું તમે આયોજન કરશો વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે, તો શું આવશે બી એટલે કે ઇલેક્શન કોમ્પિટિશન. અને શું થાય એનો મતલબ એટલે કે કોણ સૌથી વધારે નાના નાના છોડ વાવે છે. ત્યારબાદ પાંચમું છે વિચ ટાઈપ ઓફ સ્લોગન વિલ યુ મેક ફોર ધી વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે એટલે કે સ્લોગન એટલે કે જે શ્લોક આવે છે તેને સ્લોગન કહેવાય, અને વિચ એટલે કે કયા કયા પ્રકારના જે શ્લોકો છે તમે
સોરી સ્લોગન એટલે જે આપણે 26મી જાન્યુઆરીના દિવસે જે નારા બોલીએ છીએ તેવા નારાને શું કહેવાય? સ્લોગન. વીચ એટલે કે કઈ, અને ટાઈપ્સ ઓફ અ સ્લોગન એટલે કે કયા પ્રકારના નારા તમે વિશ્વ પર્યાવરણના દિવસના દિવસે બોલશો. તો જવાબમાં આવશે સી એટલે કે સેવ ટ્રી, એટલે કે વૃક્ષોને બચાવતા જે બચાવને લગતે જે નારા હશે તે નારા અમે વિશ્વ પર્યાવરણના દિવસે બોલીશું. તો જવાબમાં શું આવશે? સી. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 10. શું કીધેલું છે? રીડ ધી ટેબલ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન, એટલે કે જે નીચે ટેબલ આપેલું છે તે તમારે જોવાનું છે, વાંચવાનું છે, અને ત્યારબાદ નીચે જે સવાલ આપેલા છે તેના જવાબ આપવાના છે. પહેલી કોલમ છે તેમાં તમને સ્ટોલ નંબર આપેલા છે, અને બીજી કોલમ છે તેમાં તમને એક્ટિવિટી એટલે કે કઈ કઈ સ્પર્ધા કઈ કઈ પ્રવૃત્તિ થશે તે આપેલું છે, અને ત્રીજી કોલમમાં શું આપેલું છે? નેમ ઓફ ધી કોઓર્ડિનેટર, એટલે કે તે કાર્ય કઈ વ્યક્તિ કરશે તેનું નામ આપેલું છે. બાલ મેળા એટલે કે જે આનંદ મેળો છે તેની અહીંયા કીધેલું છે. આનંદ મેળો પણ ના કહી શકીએ, બાલ મેળા એટલે કે નાના બાળકોનો જે મેળો ભરાય છે તેની અહીંયા કોષ્ટક આપેલું છે. તો જોઈએ આપણે આગળ નીચે જે સવાલ છે તેના જવાબ આપીએ. તેમાં પહેલું શું પૂછેલું છે? હાઉ મેની સ્ટોલ વિલ બી ધેર એટ અ બાલ મેળા, એટલે કે જે મેળો યોજાવાનો છે તેમાં કેટલા સ્ટોલ હશે એટલે કે કેટલા ટેબલો હશે. તો જુઓ નીચે લાસ્ટ નંબર કેટલો છે? 10. તો કે 10 સ્ટોલ ત્યાં હશે. તો જવાબમાં શું આવશે? ધેર વિલ બી અ, હજી જો મેળો યોજાયો નથી, આ ફ્યુચરની વાત છે, એટલે બધા જવાબમાં શું આપ તમને વિલ દેખાશે જ, કેમ કે હજી મેળો યોજાયો નથી, હજી યોજાવાનો છે, એટલે અહીંયા ભવિષ્યની વાત કરે છે. તો જવાબમાં આવશે ધેર વિલ બી અ 10 સ્ટોલ એટ અ બાલ મેળા, એટલે કે જે મેળો યોજાવાનો છે ત્યાં 10 સ્ટૂલ છે એટલે કે ટેબલ છે ત્યાં હશે. ત્યારબાદ બીજું છે, વેર વિલ યુ ગો ફોર અ પેઇન્ટિંગ, એટલે કે તમે પેઇન્ટિંગ માટે ક્યાં જશો, શું પૂછેલું છે? તમારે જો ચિત્ર દોરવા હોય તો તમે કયા સ્ટોલ નંબર ઉપર જશો? તો જો 7મું છે ત્યાં તેની સામે લખેલું છે પેઇન્ટિંગ. તો જવાબમાં શું આવશે? ફોર અ પેઇન્ટિંગ એટલે કે ચિત્ર દોરવા માટે આઈ વિલ ગો ટુ ધી સ્ટોલ નંબર 7, એટલે કે ચિત્ર દોરવા માટે હું જે સ્ટોલ નંબર 7 છે ત્યાં જઈશ. ત્યારબાદ ત્રીજું છે, હુ વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધી એક્શન સોંગ સ્ટોલ. શું કીધેલું છે? કે એક્શન સોંગ છે તેનો જે સ્ટોલ છે તેના કોઓર્ડિનેટર કોણ છે, એટલે કે તેના ઉપર ધ્યાન રાખવાવાળા કોણ છે, હુ એટલે કે કોણ. તો શું આવશે? જો એક્શન સોંગનું જે સ્ટોલ નંબર 3 છે ત્યાં આપેલું છે, તેની સામે કોનું નામ છે? મિસ હેમલતાબેન પરમાર. તો જવાબમાં શું આવશે? મિસ હેમલતાબેન પરમાર વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધી એક્શન સોંગ સ્ટોલ, એટલે કે જે એક્શન સોંગનું સ્ટોલ છે તેનું ધ્યાન કોણ રાખશે? મિસિસ હેમલતાબેન પરમાર. ત્યારબાદ ચોથું છે, જીગર વોન્ટ્સ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ, વેર વિલ હી ગો. શું પૂછેલું છે? કે જીગર છે તેને જે સાયન્સના પ્રયોગો છે તે કરવા છે, તો તે કયા સ્ટેબલ ઉપર જશે એટલે કે કયા સ્ટોલ નંબર ઉપર જશે? તો જવાબમાં આવશે, હી વિલ ગો ટુ ધી સ્ટોલ નંબર 9, એટલે કે તે 9 નંબરનું જે સ્ટોલ છે તે સ્ટોલ ઉપર જશે. પાંચમું છે, વોટ વિલ યુ મેક વિથ અ પેપર, એટલે કે તમે પેપર સાથે શું શું બનાવશો. વોટ એટલે કે શું, અને પેપર એટલે કે પેપર, તો તમે કાગળ સાથે શું શું બનાવશો? તો જવાબમાં આવશે, આઈ વિલ મેક બોટ, શીપ, કેપ, ફ્લાવર એક્સેટ્રા વિથ અ પેપર, એટલે કે હું કાગળમાંથી બોટ એટલે કે હોડીઓ, શીપ એટલે કે વહાણ, કેપ એટલે કે ટોપી, ફ્લાવર એટલે ફૂલ વગેરે બનાવીશ. ત્યારબાદ છઠ્ઠું છે, વેર વિલ યુ ગો ફોર અ સ્ટોરી ટેલિંગ. શું પૂછેલું છે? કે તમે સ્ટોરી કહેવા માટે તમે કયા સ્ટેબલ ઉપર જશો, એટલે કે કયા સ્ટોલ નંબર ઉપર જશો? તો જવાબમાં આવશે, આઈ વિલ ગો ટુ ધી સ્ટોલ નંબર 5 ફોર ધી સ્ટોરી ટેલિંગ, એટલે કે હું સ્ટોરી એટલે કે વાર્તા કહેવા માટે હું સ્ટોલ નંબર 5 ઉપર જઈશ. વિલ એટલે કે ભવિષ્ય દર્શાવે છે, ભવિષ્યની ક્રિયા થશે તે કહે છે. ત્યારબાદ સાતમું છે, વેર વિલ યુ ગો ફોર અ ક્લે વર્ક, વેર એટલે કે ક્યાં, અને ક્લે વર્ક એટલે કે માટીકામ. શું પૂછેલું છે? કે માટીકામ કરવા માટે તમે કયા સ્ટોલ નંબર ઉપર જશો?
તો જવાબમાં આવશે આઈ વિલ ગો ટુ ધી સ્ટોલ નંબર 2 ફોર અ ક્લેવર્ક. એટલે કે જે સ્ટોલ નંબર 2 છે તેમાં કઈ એક્ટિવિટી થાય છે? ક્લેવર્ક. તો જે ક્લેવર્ક એક્ટિવિટી સ્ટોલ નંબર 2 ઉપર થાય છે ત્યાં હું જઈશ. આઠમું છે, હુ વિલ બી ધી કોઓર્ડિનેટર ફોર ધી રંગોલી સ્ટોલ. એટલે કે જે રંગોળી બનાવવા માટેનું જે સ્ટોલ છે, જે રંગોળી સ્પર્ધા છે, તેના જે કોઓર્ડિનેટર છે તે કોણ હશે? હુ એટલે કે કોણ હશે? તો જવાબમાં આવશે મિસ રીટાબેન ખેર વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધી રંગોલી સ્ટોલ. એટલે કે જે મિસ રીટાબેન ખેર છે તે જે રંગોલીનું સ્ટોલ છે તેનું ધ્યાન રાખશે અને તેમાં જજીસ બનશે, એટલે કે તેમાં ગાઈડ બનશે. ત્યારબાદ નવમું છે, ઇફ યુ વોન્ટ ટુ પ્લે ફની ગેમ્સ. એટલે કે તમને જો, ઇફ એટલે કે જો, ઇફ યુ વોન્ટ એટલે કે જો તમારે ફની ગેમ્સ એટલે કે ફની ગેમ્સ તમારે રમવી હોય, વેર વિલ યુ ગો એટલે કે તમે ક્યાં જશો? તો જવાબમાં આવશે આઈ વિલ ગો ટુ ધી સ્ટોલ નંબર 10 ટુ પ્લે ફની ગેમ્સ. એટલે કે હું જે સ્ટોલ નંબર 10 છે ત્યાં જઈશ. શું કામ? તો કે જે ફની ગેમ્સ છે તેને રમવા માટે. ત્યારબાદ દસમું છે, હાઉ મેની કોઓર્ડિનેટર આર એન્ગેજ ઇન બાલમેલા. શું કીધેલું છે? કે જે બાળમેળો યોજાવાનો છે તેમાં કેટલા કોઓર્ડિનેટર હશે? તો કે જો 10 સ્ટોલ છે તો 10 કોઓર્ડિનેટર હશે, દરેક સ્ટોલ ઉપર એક એક કોઓર્ડિનેટર એટલે કે એક એક શિક્ષક. તો શું આવશે? ધેર આર 10 કોઓર્ડિનેટર એન્ગેજ્ડ ઇન અ બાલમેળા. એટલે કે જે બાળમેળો યોજાવાનો છે તેમાં 10 કોઓર્ડિનેટરો હશે. આ બધા જવાબ તમારે શેના આધારે આપવાના છે? આ કોષ્ટકના આધારે, કોષ્ટકમાં જોતું જવાનું અને જવાબ આપતું જવાનું. બસ આ લેક્ચરમાં આટલું જ. હવે આના પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં સધ્ય પોથી પૂરશું, ક્વેશ્ચન નંબર 11. અહીંયાથી જે PDF મોકલું તે આખી PDF તમારે જે સ્વધ્યપોથી છે તે પૂરવાની